નમસ્કાર મિત્રો હું હજી કુકડીયા યુનિવર્સલ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસની સિરીઝ પૂરી કરી ત્યારબાદ ગુજરાતની સંસ્કૃતિની સિરીઝ પૂરી કરી અને હવે મિત્રો વિજ્ઞાનની નવી સિરીઝ ચાલુ કરવાના છીએ અને એ સિરીઝને નામ આપ્યું છે વિજ્ઞાનના પ્રશ્નોની પંચાયત એટલે કે વિજ્ઞાનના પ્રશ્નોની આપણે પંચાયત કરવાની છે જેની અંદર છે એ પ્રશ્નો ઘણા બધા પૂછાવાના છે જનરલી છે જીસીઆરટી એનસીઆરટીના કોન્સેપ્ટ છે એ કવર કરી લીધા છે પ્લસ એ ઉપરાંત પૂછાયેલા પ્રશ્નો છે એને પણ ઘણા કવર કરી લેવાની કોશિશ કરી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ એઝ ઇટ ઇઝ જે રીતે છે લગભગ બે હજારથી પણ વધારે પ્રશ્નો છે એને આપણે રેગ્યુલરલી જેમ જેમ વિડીયો આવશે એમ એમ તમે જોતા જશો તો ચાલો શરૂ કરીએ અને હું માનું છું ત્યાં સુધી કોન્સ્ટેબલમાં આની બાર વિજ્ઞાનનો પ્રશ્ન નહીં હોય મારું માનવું એવું છે બરાબર કે કોન્સ્ટેબલમાં આની બાર વિજ્ઞાનનો પ્રશ્ન નહીં હોય ચાલો આગળ જોઈએ કે સૌર મંડળનો આંતરિક ગ્રહ નથી

સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે તો બુધ છે સૂર્યમંડળનો સૌથી નાનો છે સૂર્યની સૌથી નજીક છે સૂર્યની પરિક્રમા કરવામાં સૌથી ઓછો સમય લે છે સૌથી વધુ ગરમી તો કે બુધ ઉપર હોય છે શા માટે કારણ કે ત્યાં સૂર્ય સૌથી નજીક છે એટલા માટે કયો લઘુગ્રહ નથી તો સાયરસ છે એ લઘુગ્રહ નથી ચંદ્રની સપાટીનો કેટલો ભાગ પૃથ્વી પરથી અદ્રશ્ય રહે છે પૃથ્વી ઉપરથી તમે ચંદ્ર જોવો તો એકતાલીસ ટકા ભાગ અદ્રશ્ય રહે છે માત્ર ફિફ્ટી નાઇન પર જેટલો ભાગ છે એ આપણે જોવા મળે છે એવું વિજ્ઞાન કહે છે આપણું કંઈ કહેવાનું થતું નથી વાહનની ગતિ જાણવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો ઓડોમીટરનો ઉપયોગ થાય છે સૂર્યગ્રહણ ક્યારે થાય તો કે ચંદ્ર છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે આ સૂર્યગ્રહણ થતું આપણને જોવા મળે છે સૌથી હલકું તત્વ ક્યુ છે તો હાઇડ્રોજનને સૌથી હલકું તત્વ કહેવામાં આવે છે રાવત ભાટા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે તો રાજસ્થાનમાં આવેલું છે રાવત ભાટા ઘણીવાર પૂછાયેલું છે મુદ્રા કેટલા કેરેટની હોય છે બાવીસ કેરેટની હોય છે કારણ કે સ્વર્ણમુદ્રાની અંદર લવચીકતા જાળવા માટે ધાતુનું મિશ્રણ કરવું જરૂરી છે વિદ્યુત માટેની સૌથી સુવાહક ધાતુ હોય છે કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે તો ચાંદી છે સૌથી શ્રેષ્ઠ સુવાહક છે આવર્ત સારણીમાં કુલ કેટલા અધાતુ તત્વો છે તો બાવીસ જેટલા અધાતુ તત્વો છે પાણી શુદ્ધ કરવા માટે સાનો ઉપયોગ થાય છે તો ક્લોરીનની ટીકડીઓ આપણે નાખતા હોય છે બરોબર એ ઉપરાંત ફટકડીનું પણ ઘણીવાર ઓપ્શનમાં ક્લોરીન ન હોય તો ફટકડી ફટકડી ન હોય તો એનું એક બીજું નામ લખેલું હોય છે એલમ તો એને પણ યાદ રાખશું એલમ ફટકડી ક્લોરિન આ બધાય છે એ ડોહળા પાણીને શુદ્ધ કરવા માટે વપરાતું હોય છે યંત્ર એ વર્ષા માપક યંત્ર છે તો યુડોમીટરને આપણે વર્ષા માપક એટલે કે વરસાદને માપે છે ડૉક્ટરના થર્મોમીટરની શોધ કોણે કરી હતી તો ફોરેન હાઈટ દ્વારા કરવામાં આવી હતી

આલ્બર્ટ આઈન્સ્ટાઈન નદીમાં વહાણ દરિયામાં આવે છે ત્યારે ત્યારે એ થોડુંક ઉપર તરફ આવતું એ જોવા મળે છે પાણીની ઘનતા ક્યારે સૌથી વધુ હોય જ્યારે એનું તાપમાન ચાર અંશ સેલ્સિયસ હોય ત્યારે હે એની ઘનતા સૌથી વધુ હોય છે હાઇડ્રોજન ભરેલો રબરનો ફૂગો ઉપર જઈને ફૂટી જાય છે શા માટે કારણ કે ત્યાં હવાનું દબાણ ઘટી જાય એટલા માટે આ ફૂગો છે એ ફૂટી જાય છે લિફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે જ્યારે લિફ્ટ ઝડપથી ઉપર જાય ત્યારે આપને વજન વધેલું હોય એવું લાગે છે. મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે 37 ફેરનહીટ જેટલું હોય છે. જેના નામ પરથી નોબલ પુરસ્કાર અપાય છે તે આલ્ફ્રેડ નોબેલેસેની શોધ કરી હતી તો ડાયનામાઈટની શોધ કરી હતી. હેરીનો ધૂમકેતુનો સૂર્યની પ્રદક્ષિણામાં કેટલો સમય લાગે છે તો છોતેર વર્ષ લાગે છે એટલે જ આપણે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ છે એ વર્ષનો કહીએ છીએ અંદર આ દેખાણો હતો અને હવે પછી છોતેર વર્ષ એટલે કે બે હજાર ને બાસઠ ની અંદર આ પાછો જોવા મળશે તો આપણે જીવતા છીએ તો બધા મળી અને હેલીના ધૂમકેતુ જોશું રડારની શોધ કોણે કરી હતી તો રોન્ટજન દ્વારા રડારની શોધ કરવામાં આવી હતી ચોકનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ છે પદાર્થ અને રાસાયણિક નામ અગેનું ક્યુ જોડકું ખોટું છે તો ચીરોડીને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય આ ખોટું છે કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ આપણે કોને કીધું એ જોવું જોઈએ ચોખને કેલ્શિયમ કાર્બોનેટ કીધું છે તો આ ખાસ યાદ રાખજો ખોટાની જે વાત કરેલી છે શુદ્ધ પાણીમાં પીએચ કેટલું હોય તો કે ભાઈ પૈસા લોખંડને કાટ લાગવાથી તેનું વજન તો કે વધે છે રસોઈ બનાવવામાં વપરાતો મુખ્યત્વે કયો ગેસ હોય તો રસોઈ બનાવવામાં મિથેન હોય લીંબુમાં કેવા પ્રકારનો એસિડ હોય આ બહુ પૂછાયેલો પ્રશ્ન છે સાઇટ્રિક એસિડ માનવ નિર્મિત પ્રથમ કૃત્રિમ રેસા તો કે નાયલોના રેસા છે એ માનવ નિર્મિત પ્રથમ રેસા છે હાઇડ્રોજનને સળગાવવાથી શું બને તો કે હાઇડ્રોજનને તમે સળગાવો એટલે હવાના સંપર્કમાં આવે અને એના લીધે એની ભેગો ઓક્સિજન ભળે હાઇડ્રોજન છે એને સળગાવો એટલે હવાના સંપર્કમાં આવે એની ભેગો ઓક્સિજન ભળે અને આપણે બધાને ખબર છે હાઇડ્રોજન ભેગો ઓક્સિજન ભળે એટલે શું બને H2O ઓફર ઓક્સિજન અને હાઇડ્રોજન તો હોય જ તે ઓક્સિજન સાથે સંયોજન થાય એટલે પાણી બને છે સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ લોખંડનો કાટ રોકવા માટે શાનો ઉપયોગ થાય તો ઝીંકનું પળ લગાડવામાં આવે છે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતા એટલે તો કે લગભગ બાણું ટકા જેટલી શુદ્ધતા ગણવામાં આવે છે બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય તો કે જેટ્રોફાનો ઉપયોગ થાય છે એકવાર પ્રશ્નમાં રિસર્ચ સંશોધન અધિકારીમાં એ લોકો પૂછેલું આ જેટ્રોફા શેના જેવું લાગે છે તો યાદ રાખવાનું એરંડી જેવું લાગે છે જેના જેવું આપણે એરંડી આવે ને બરાબર આ એરંડી જેવો છોડ હોય છે તો યાદ રાખવાનું એરંડી જેવું લાગે છે આ જેટ્રોફા બરાબર એને ગુજરાતીમાં રતનજ્યોત પણ કહેવામાં આવે છે એ યાદ રાખજો ગમે એ પૂછાય છે ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો તો મિથાલ આઇસોસાયનાઇટ છે એ લીક થયો હતો

સૌ પ્રથમ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું આ તો આપણે પ્રીવિયસ વિડીયો ઘણા હતા એની અંદર પણ જોયું હતું ક્યો રોગ પ્રોટીનની ખામી થાય છે તો પ્રોટીનની ખામી હોય એનાથી થાય ક્વાસિયો કોર ક્વાસિયો કોર અને મરાસમસ આવી રોગ છે એ પ્રોટીનની ખામીથી થાય છે ક્યો રોગ છે એ નેત્ર સંબંધી છે તો ઝીરોફ્લેમિયા છે એ નેત્ર છે એ ઉપરાંત કન્જક્ટિવાઇટિસ છે એ પણ નેત્ર છે કેટ્રેક્ટ છે બરાબર કેટ્રેક્ટ એટલે મોતિયો બરાબર અને કન્જક્ટિવાઇટિસ છે

જોસેફ લિસ્ટર ખાસ યાદ રાખજો બહુ આઈમપી બને છે આટલા બધા કુંડાળા કર્યા રહ્યા એના ઉપર તમે સમજી શકો કેટલો આઈમ્પી હશે મનુષ્યની ખોપડીમાં કેટલા હાડકાં હોય તો આઠ હાડકાં હોય છે આખે ટોટલ મોઢાની વાત કરીએ તો ચૌદ હાડકાં હોય છે લોહીની શુદ્ધિકરણ ક્યાં થાય છે તો કિડનીની અંદર લોહીનું શુદ્ધિકરણ થાય છે બરાબર અમુક બુકની અંદર એવું કહેવામાં આવે છે કે ફેફસાની અંદર લોહીનું શુદ્ધિકરણ થાય છે પણ ફેફસા લખવાનું ક્યારે જ્યારે એમ લખ્યું હોય કે લોહીનું યુક્ત શુદ્ધિકરણ ક્યાં થાય છે તો ફેફસાની અંદર થાય છે સોળ સો ટકા સાચું પડે કારણ કે પરીક્ષામાં પૂછાયેલો છે ત્યારે આવી જ રીતે પૂછાયેલો છે જે ઓપ્શનમાં જનરલી બે આપતા જ નથી બે આપતા જ નથી પણ એમ પૂછાય કે લોહીનું ઓટયુક્ત શુદ્ધિકરણ ક્યાં થાય તો ફેફસા લખવાનું બાકી કિડની લખવાનું છે લોખંડનો ટુકડો પારામાં તર હશે પારાની અંદર લોખંડનો ટુકડો નાખશો એટલે લોખંડનો ટુકડો તરશે ડૂબી જશે નહીં એક લીટર પાણી બરાબર જીરો પોઈન્ટ નેવ કિલોગ્રામ થશે એટલે કે નવસો ગ્રામ જેટલું પાણી થશે આગ ઓલવા કયા વાયુનો પ્રયોગ કરવામાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ ખાંડમાં કયું તત્વ હોય છે તો કાર્બોહાઈડ્રેટ હોય છે એટલા માટે તે આપણે જ્યારે બીપી લો થઈ જાય બરાબર એટલે આપણે થોડાક ખાંડ અથવા કોઈ પણ ગળ્યું વસ્તુ લે એટલે આપણું બીપી છે એ મેન્ટેન થઈ જતું હોય છે એટલે એ કાર્બોહાઈડ્રેટના લીધે રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ કયું નથી તો પાણીનું વરાળ બનવું એ કંઈ રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી તમે કાગળને સળગાવો બરાબર તો એ છે એ એનું રૂપાંતર થઈ જાય સીધે સીધે શેમાં થઈ જાય તો કે આગ થાય અને સીધો ધુમાડો બની જાય તો એ એક રાસાયણિક પરિવર્તન છે પછી તમે કપૂરને સળગાવો તો એનો ધુમાડો થઈ જાય તો એ પણ એક રાસાયણિક પરિવર્તન છે પ્લાસ્ટર ઓફ પેરિસ છે બનાવવામાં આવે તો જીપસમમાંથી માનો કે જીપસન ઓપ્શનમાં નથી આપ્યું તો તો એ ચિરોડી ઓપ્શનમાં આપેલું હશે તો જીપ્સમ કે ચિરોડી જે હોય આપેલું હોય જીપ્સમ ચિરોડી ક્યાંની પ્રખ્યાત છે કે ભાઈ જામનગરની પ્રખ્યાત છે જામનગરનું એક સેન્ટર છે સત્તા પર એ બહુ એના માટે પ્રખ્યાત છે કપડાં પર લાગેલ કાટનો દાગ કાઢવો હોય તો તેના ઉપર પેટ્રોલ લગાડવાનું એટલે એ કાટનો દાગ નીકળી જાય કયા બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી તો કે તકમરિયા તકમરિયાનો ફેલાવો છે એ પાણી દ્વારા થાય છે તો એ પણ યાદ રાખશું પવન દ્વારા શેનો શેનો ફેલાવો થાય છે તો એક યાદ રાખવાનું છે આંકડા આંકડાના બીજ છે બરાબર એ પવન દ્વારા ફેલાતો હોય છે આપણે આંકડો બધો ઉગેલો હોય ને આપણે હનુમાનજીને માળા ચડાવીએ બરાબર

એનો મતલબ એ જ કે છે કે ભરતી કેટલી વાર આવે બરોબર તો બે વાર ભરતી આવે છે આવો પ્રશ્ન અગાઉ મને ખ્યાલ છે પૂછાયેલો છે બળતરના દહન માટે સાની હાજરી અનિવાર્ય છે તો ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે ઓક્સિજન હોય તો જ કોઈ પણ જગ્યા આગ લાગી શકે સૌર મંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે અથવા આંતરિક ગ્રહો પણ કહેવામાં આવે છે આપણે અગાઉ જ પ્રશ્ન પહેલાની શરૂઆત થઈ હતી બરોબર ગ્રહો કે આંતરિક ગ્રહો એ સિવાય ગુરુ થી શરૂ થાય ઓળખવામાં આવે છે કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો જોવા મળે છે તો શુક્ર બ્રહ્માંડમાં તારાઓની સંખ્યા તો કે દસ ઉપર બાવીસ ઘાત બરોબર આ એક હજાર બાવીસ નથી દસ ઉપર બાવીસ ઘાત જેટલા તારાઓ જોવા મળે છે હવામાનની જાણકારી સંબંધે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો હતો તો મેટ સેટ મુક્યો હતો વસ્તી નિયંત્રણ માટે પુરુષોમાં જે શસ્ત્ર ક્રિયા કરવામાં આવે એને કયા નામે ઓળખવામાં આવે છે તો એને વાસક ટોમી કહેવામાં આવે છે બરાબર યાદ રાખજો પુરુષોમાં જે શસ્ત્ર ક્રિયા થાય ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રૂબો ન્યુક્લિક એસિડ યાદ રાખવાનું છે ડીએનએ નું પૂરું નામ પૂછાઈ શકે બરાબર વોટસન અને ક્રિક દ્વારા એનું સંશોધન કરવામાં આવ્યું હતું અને આરએને પૂછાય તો વોટસન અને આર્થર દ્વારા સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના છે તો સિલિકોસ થવાની સંભાવના છે કારણ કે જે સિમેન્ટનું કારખાનું હોય ત્યાંથી જે રજકણો ઉડતા હોય બરાબર એ શ્વસનની અંદર જાય છે એના લીધે સિલિકોશિશ થાય છે સૌપ્રથમ પ્રથમ નેનો ટોકનોલોજી શબ્દનો ઉપયોગ તો કે એરિક ડ્રેક્સલર દ્વારા કરવામાં આવ્યો હતો માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે તો રેટીનાની અંદર મળે છે માણસના રક્ત કણોનું આયુષ્ય તો કે એકસો ને વીસ દિવસનું હોય છે ભારતે ખાલી જગ્યા સુધીમાં ચંદ્રયાન બે મિશનના પ્રક્ષેપણની યોજના બનાવી છે તો આ તો જૂનો પ્રશ્ન કહેવાય બે હજાર તેર સુધીમાં તો એને ખાલી યોજના બનાવી હતી અત્યારે તો આપણે બરોબર મિશન લોન્ચ પણ કરી દીધા છે ભૂરી ક્રાંતિ શાની સાથે સંકળાયેલી છે તો ખાતર સાથે સંકળાયેલી છે ક્યાં રુધિર જૂથમાં એન્ટિજન હોતું નથી તો ઓ રુધિર જૂથ હોય એની અંદર કોઈ એન્ટિજન હોતું નથી એટલે તો એને સર્વદાતા કહેવામાં આવે છે ગમી નર ભળી છે બરાબર એક શ્રેણા શોધક તો કે રોન્ટેજનને માનવામાં આવે છે એક નોટિકલ માઇલ બરાબર એમ તો કે એક પોઈન્ટ પિંચ્યાસી કિલોમીટર અથવા અઢારસો ને ત્રેપન મીટર એવું પણ લખેલું હોઈ શકે છે તો બે એક જ થાય એમાં કંઈ જાજો ફેર ન થાય આઈબીએમ શું છે બરાબર તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન એક કંપની છે લાફિંગ ગેસ તો કે નાઇટ ને આપણે લાફિંગ ગેસ કહીએ છીએ કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે તો બુધ આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે ભાઈ સૌથી નજીક છે તો એને ફરતા ઓછો સમય લાગે સૌથી ચમકતો તારો કયો છે તો સાયરસ છે આપણે લગભગ બીજો કે ત્રીજો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો લઘુ ગ્રહ નથી તો એમાં લખ્યું હતું સાયરસ તો સાયરસ શું છે એ હવે નક્કી થઈ ગયું કે તારો છે મારો નથી એ તારો છે નરી આંખે જોઈ શકે તેવો દૂરનો કયો ગ્રહ છે તો શનિને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ સિવાય બીજા કોઈ જોઈ શકતા નથી રૂમેટિઝમ રોગ શેની સાથે સંબંધિત છે તો કે ભાઈ સાંધાને સંબંધિત છે ત્રિગુણની રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી તો ટાઈફોઈડની સામે એ રક્ષણ આપવાનું કાર્ય કરતી નથી એચ વન એન ફાઈવ કયા રોગનો વાયરસ છે તો યાદ રાખવાનું છે એચ વન એન ફાઈવ પૂછાય એટલે જવાબ આવશે બર્ડ ફ્લુ બરાબર અને એચ વન એન વન પૂછાય તો સ્વાઇન ફ્લુ બરોબર એચ વન એન વન તો છે જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા આશરે એકસો ચાલીસ નજીક હોય છે માનવ શરીરમાં કેટલા દાંત બે વખત આવે તો વીસ દાંત બે વખત આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે પહેલાગ્રા ક્યાં વિટામિનની ખામીથી થાય છે તો બી ની ડી વિટામિન પહેલાગ્રા ક્યાં થાય છે તો દાંતની અંદર આ પેલા ગ્રા નામનો રોગ થાય છે સોના સોનાલિકા કયા પાકની જાતિઓ છે તો ઘઉંની છે બરોબર કલ્યાણ સોના સોનાલિકા પછી વર્ષ બે હજાર દસમાં યુનોએ કયા વર્ષ તરીકે ઉજવાવું નક્કી કર્યું તો આંતરિક આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ માનવ શરીરમાં કુલ કેટલા હોય છે તો બસો છ હાડકા અમુક વખત હોય તો ઓપ્શનમાં જે આપેલું હોય એ આપણે લખવાનું રહેશે આપ્યું હોય તો આપ્યું હોય તો બે યકારે ક્યારે આપતા નથી ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે તો બે સેકન્ડ થી પણ ઓછો બેરીબેરીનો રોગ ક્યાં વિટામિન ની ઉણપથી થાય છે તો વિટામિન બી ની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે મનુષ્યની જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે તો લગભગ ત્રણ હજાર જેટલી ગ્રંથિઓ હોય છે કયા પ્રકારની જમીન બાંધા વગરની હોય છે તો રેતાળ જમીન છે એ બાંધા વગરની હોય છે એની અંદર ગમે એટલું પાણી જાય એ નીકળી જ જાય સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહણે છે તો ગુરુને છે પણ હાલની સિચ્યુએશન જોઈએ તો શની આગળ છે બરાબર સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ નેચરલ ગેસ પોલીસવાળાને બહુ આ પ્રશ્ન ગમે છે સૂર્યમંડળના કયા ગ્રહને ઉપગ્રહ નથી તો બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી આ પ્રશ્ન છે એ જનરલી સૂર્યમંડળમાંથી કોઈ પ્રશ્ન લેવાનો થાય તો બુધ અને શુક્રનો જ પ્રશ્ન લેવામાં આવે છે ન્યુમોનિયા રોગ છે સાથે સંબંધિત છે તો ફેફસાને અસર કરે છે લોહીમાં સરકારાનું નિયમન કોણ કરે છે તો ઇન્સ્યુલિન છે એ એનું નિયમન કરે છે આપણે ખબર છે ડાયાબિટીસ બરોબર બધાને ખબર છે શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે તો શુદ્ધ સોનું છે એ ચોવીસ કેરેટનું હું બનેલું હોય છે કુષ્ટરોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો ચામડી પ્રભાવિત થાય છે વિશ્વનો પ્રથમ માનવ સર્જિત છે છે તો સ્પુતનિક એમાં સફળતા મળે વિજ્ઞાનમાં એક કિલો બાઇટ એટલે કેટલા બાઇટ થાય છે તો એક હજાર ચોવીસ થાય છે પછી કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી તો ચાંદી છે એ કાર્બનથી બનેલો હોતો નથી શાલનું પ્રમાણ શામાં વધુ હોય છે તો શાકભાજીની અંદર વધુ હોય છે રક્તના અભ્યાસને તો હિમેટોલોજી કહેવામાં આવે છે કંઈ મિસાઇલનું નામ નથી કે કઈ મિસાઇલ નથી તો એને પણ યાદ રાખશું આ નાગ છે ખરેખર તો આ ઓપ્શન ખોટો કહેવાય બરાબર કે નાગ છે એ મિસાઇલ છે કારણ કે આપણે આઈજીએમડીપી કાર્યક્રમ અંતર્ગત પી એ ટી એન બરાબર તો આટલી છે બરાબર એ આપણે મિસાઇલ વિકસાવી હતી મિસાઇલનો આખો આપણો કાર્યક્રમ હતો બરાબર તો એની અંદર આ નાગ છે એ મિસાઇલ છે બરાબર એટલે અહીં ઓપ્શન આપેલો છે એ ખોટો છે બરાબર આપણે આને યાદ રાખશું બરાબર આકાશ છે અગ્નિ છે ત્રિશુલ છે નાગ છે અને પૃથ્વી છે તો આ બધી બધી મિસાઇલ છે આપણે વિકસાવેલી છે આઈજીએમડીપી કાર્યક્રમ અંતર્ગત ચાલો આગળ જોઈએ કયો રોગ પાણીથી ફેલાય છે તો કોલેરા આપણે બધાને ખબર છે ઝાડા ઉલટી થઈ જાય હેમરેજ રક્ત સ્ત્રાવિન કે વિટામિન કે હોય તો તમારું લોહી તરત જામી જાય અને તમારો રક્ત પ્રવાહ અટકી જાય છે પણ જો વિટામિન કે ની કમી હોય તો તમારું લોહી જામતું નથી અને લોહી જામે નહીં એટલે લોહી બધું વહી જાય જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે તો વારસાગત રોગો માટે જીન જીન શબ્દ વાંચો ત્યાં જ ખબર પડી જાય કે આ વંશ પરંપરાગત હશે તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય તો નિકોટી હોય છે વંધ્યત્વની ઓણખ માટે કયો વિટામિન જવાબદાર છે તો એ વિટામિન જવાબદાર છે લીંબુમાંથી કયો વિટામિન મળે તો વિટામિન સી મળે છે એલપીજી ગેસમાં મુખ્યત્વે તો કે પ્રોપેન જોવા મળે છે ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ કયા રાજ્યમાં આવેલું છે તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિક આપ્યો હતો તો ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપવામાં આવ્યો હતો સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે તો થર્મોમીટર દ્વારા સૌથી વધુ ચમકતો તારો કયો છે તો ઈટ્સ વેરી સાયરસ ઈટ્સ નોટ સિરિયસ બટ સાયરસ સિમેન્ટની શોધ કોણે કરી હતી તો જોસેફ આશેડીને કરી હતી આસ્પડિન ને યાસિયડિન કેમોથેરાપીની સારવાર કયા રોગ માટે આપવામાં આવે છે તો કેન્સર માટે આપવામાં આવે છે મોટી મોટી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કેન્સર વાળો બરાબર કેમોથેરાપી પૂછાય છે ભારતમાં રંગીન ટીવીની શરૂઆત તો ખબર ઓગણીસો બ્યાસીથી થઈ કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે તો સિલ્વર આયો ડાયડનો પારિજાત કયા રંગનો તારો છે તો એ લાલ રંગનો તારો છે પારિજાતનો તારો દેહરા માણસોને સાંભળવામાં મદદ થાય એના માટેનું સાધન એટલે એડિફોન લિપ સેકન્ડ છેલ્લે કયા વર્ષે ઉમેરવામાં આવી હતી તો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર આઠના રોજ ઉમેરવામાં આવી હતી ભૌતિક શાસ્ત્રમાં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય હતા સીવી રામન ઓગણીસો ત્રીસમાં ભારતના કયા વૈજ્ઞાનિકને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો એપીજે અબ્દુલ કલામ ખરેખર તો ઓપ્શન મુજબ આ હોય કારણ કે ઘણા વૈજ્ઞાનિકોને આવા મળેલા છે સીવી રામણને પણ આપણે આપેલો છે એવોર્ડ એટલે યાદ રાખશું મકાનની છત પર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ગ્રેવલ કલ્ચર પદ્ધતિ બ્રેડ બિસ્કિટ કે કેક બનાવવા માટે કઈ ફૂગ ઉપયોગી બને છે તો ઇસ્ટ ફૂગના લીધે જ આ બિસ્કિટ કે કેક આપણે જે બધું દાબીએ છીએ બરોબર ઇસ્ટના લીધે જ બને છે દાદર ખરજવું શાનાથી થાય તો કે ફૂગથી થાય છે માદા પ્રજનન કોષને શું કહેવામાં આવે છે તો અંડકોષ કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટર કઈ ધાતુના બનેલા હોય છે તો એ બનેલા હોય છે શિલિકોનના મેલેરિયા માટે કયા પ્રજે જવાબદાર છે તો પ્લાઝમોડિયમ વાયવેક્સ છે એ જવાબદાર છે કયા સૂક્ષ્મ જીવો પ્રકાર છે તો એક પ્રકારના પ્રજીવ છે ચેતા તંત્રને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે તો ત્રણ ભાગમાં ગન પાવડર ની બનાવટમાં શું વપરાય છે તો સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે ચયાપચયની ક્રિયાઓનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે તો કે થાયરોક્સિનની મદદથી થાય છે લોહીમાં ગ્લુકોઝની માત્રા કોણ જાળવે છે તો સ્વાદુપિંડ છે એ ગ્લુકોઝની માત્રાને જાળવવાનું કામ કરે છે કેટલાક કાચને વસ્તુથી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય તો એ કાચને આપણે બિલોરી કાચ કહેશું આપણે નાના હતા ત્યારે રૂરને સળગાવવાના બહુ પ્રયત્ન કરીએ આપણે હર કોઈ હેડગુજ નહીં બરોબર આ એ બિલોરી કાચની વાત કરેલી છે પછી આગળ જોઈએ બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું જોવા મળે તો કે ભાઈ દૂર રહેલી વસ્તુ હોય બરોબર એનું પ્રતિબિંબ આપણને જો દૂર હશે વસ્તુ જે દૂર છે એને જોવો તો નાનું અને ઉલટું જોવા મળે પણ નજીકની વસ્તુ હોય બરોબર એને તમે મોટી જોઈ શકો છો જો ખાસ યાદ રાખવાનું છે જો વસ્તુ દૂર હશે તો નાનું ઉલટું દેખાશે પણ વસ્તુ નજીક હશે તો મોટી દેખાશે એટલે જોઈએ જો ઘડિયાળી ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાતનો ઉપયોગ કરે છે તો બિલો કે ઘડિયાળ રિપેર કરશે ત્યારે એને આંખની સૌથી નજીક રાખશે એટલે એના બધું મોટું મોટું દેખાશે પ્રશ્ન સમજવાનો છે ઘણાને એવું લાગશે પ્રશ્ન જ ખોટો પ્રશ્ન ખોટો નથી પ્રશ્ન સમજશો તો તમે જાણી શકશો વૃદ્ધિ સંવેદનશીલતા શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહેવામાં આવે છે ખરેખર તો આ વસ્તુ ન હોવી જોઈએ પણ જીવ હોવો જોઈએ એ જીવને શું કહેવામાં આવે છે તો સજીવ કહેવામાં આવે છે તો મિત્રો આપણે આ પ્રથમ પાર્ટને એ રાખીએ છીએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ત્યાં સુધી આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જોડાઈ જજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત